રાજકોટ ખાતે આયોજિત આ પ્રોપર્ટી એક્સપો ગુજરાતનો સૌથી મોટો એક્સપો માનવામાં આવી રહ્યો છે, જેનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સરકાર 2022 સુધીમાં તમામ પાસે ઘરનું ઘર હોવું જોઈએ તેવા સંકલ્પ સાથે આગળ વધી રહી છે, ત્યારે તેને સાકાર કરવા માટે અહીં કાર્યરત તમામ એસોસિએશન અને બિલ્ડરોનો ફાળો રહ્યો છે. દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે તેમની પાસે પોતાના સ્વપ્નનું એક ઘર હોય. શોમાં 7 લાખથી લઈ 3.5 કરોડના ફ્લેટ્સ પણ મૂકવામાં આવ્યા છે. પ્રોપર્ટી એક્સપો રાજકોટ તો ઠીક, પરંતુ ગુજરાતનો અતિ આધુનિક અને ઐતિહાસિક એક્સપો બની રહેશે. 3 લાખ સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં 250થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 સ્ટોલ બિલ્ડરોના, જ્યારે 150 સ્ટોર ઇન્ટિરિયર ડિઝાઇનર અને ડેકોરેશનના રાખવામાં આવ્યા છે. આ એક્સપોમાં રાજકોટના નામાંકિત 50થી વધારે બિલ્ડરો દ્વારા 150થી વધુ પ્રોજેક્ટનું ડિસ્પ્લે છે, જેથી પસંદગી અને બજેટને અનુરૂપ ચોઇસ કરી શકાશે. મુલાકાતીઓની સરળતા માટે નામાંકિત બેંકના એક્ઝિક્યુટિવ પણ હાજર છે, જેથી પસંદગીની પ્રોપર્ટી પર કેટલી લોન અને કેટલું ડાઉન પેમેન્ટ તે અંગેની જાણકારી ત્વરિત મળી રહે. આ એક્સપોમાં સ્પેશિયલી ડિઝાઇનર ડોમમાં 35 જેટલા પેઇન્ટિંગ ઝોન, સેમિનાર ડોમ જેવા દરરોજે નામાંકિત 2 વક્તાઓના સેમિનાર, રીક્રિએશન ડોમમાં આર્ટિસ્ટ દ્વારા ભાતીગળ પેઇન્ટિંગની અદ્ભુત કૃતિઓ રજૂ કરવામાં આવે છે. સાથે સાથે રાજકોટ ઇન્ટિરિયર ક્ષેત્રની કોલેજના વિદ્યાર્થીઓ પણ આ એક્સપો સાથે સક્રિયતાથી જોડાયેલા છે. આ પ્રોપર્ટી એક્સપો અને શોકેશમાં 50 જેટલી આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટોનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. સૌરાષ્ટ્રની રાજધાની ગણાતી રાજકોટને વિશ્વના ટોચના ટોપ10 શહેરોમાં વિકસતા શહેરની અંદર તેનું સ્થાન મળ્યું છે. અને રાજકોટ એટલે રિયલ એસ્ટેટનું હબ ગણાય છે. રાજકોટમાં પ્રોપર્ટી શોનો આગાઝ થઈ ચૂક્યો છે અને આજે છે તેનો બીજો દિવસ. રાજકોટના કેટલાક ટોપમોસ્ટ રિયલ એસ્ટેટના માંધાતાઓ આપણી સાથે જોડાશે, ફ્યુચર રાજકોટની વાત કરશે, પ્રોપર્ટી શોની વાત કરશે. આવો આપણે તેમની સાથે જ વાત કરીએ, કેવું રહેશે આવનારા 5 વર્ષનું રાજકોટ અને સૌરાષ્ટ્ર. સર, સૌથી પહેલો સવાલ તમને પૂછવા માગીશ, 5 વર્ષનું વિઝન આ પ્રોપર્ટી શોમાં રજૂ કરવામાં આવી રહ્યું છે, કેવું છે? હું અમિત રામબડિયા, ટ્રેઝરર RBA, ક્રેડાઈ RBA. એકચ્યુઅલી પ્રોપર્ટી શો આજથી 10-11 વર્ષ પહેલાં જ્યારે શરૂ થયો, અમારા વડીલોએ ચાલુ કર્યો, તો ત્યારે લોકોનું વિઝન નહોતું. તો 8-10 સ્ટોલ્સ થાય એ લોકોને શરમાં આવી, સંબંધોથી થતા, અને ધીમે ધીમે એ વસ્તુ થયું. ધીમે ધીમે સમયની સાથે દરેક વસ્તુના વિઝન ખુલતા ગયા. આગળના અમે પ્રોપર્ટી શો પણ કરેલા, એ પણ સરસ થયા હતા. એક પછી એક સ્કેલ વધતા ગયા. આજે આપણે એ લેવલે છીએ કે 3 લાખ સ્ક્વેર ફૂટમાં આપણે પ્રોપર્ટી શો કરી રહ્યા છીએ, અને એક વિઝન વધારાનું આપણે એક થોડું ઓપન કર્યું. ખાલી પ્રોપર્ટી નહીં, અહીંયા પ્રોપર્ટીની સાથે સાથે ઇન્ટિરિયરની પ્રોડક્ટ્સ, એ બધી વસ્તુ આપણે અહીં લઈને આવ્યા. કહેવાનો મતલબ છે કે લોકોનું સમયની સાથે વિઝન વધતું જતું હોય, થોડું વાઇડ થતું જતું હોય, આપણા સિટીના સીમાડા વધતા જતા હોય. એક સમય એવું હતું 10-12 લાખ રૂપિયાના ફ્લેટ વેચાતા હોય, એમાંય આપણે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈને વાત કરવાની, દલાલોને વાત કરવાની, મકાનો કે ફ્લેટ છે આપણે વેચાય, 5-10 મકાન બનતા હોય. આજે 500-500 મકાન કે ફ્લેટોની સ્કીમો બનતી હોય છે. આજે 12-15 લાખનું નાનામાં નાના લો બજેટ એફોર્ડેબલ હાઉસિંગથી શરૂ કરીને 2.5-3 કરોડ સુધીના ફ્લેટ્સ રાજકોટમાં અવેલેબલ છે. તમે જુઓ તો આપણે ઘણા રેકોર્ડ સાંભળીએ કે બોમ્બેમાં 300-350 કરોડનો ફ્લેટ વેચાણો. તો એવી સિચ્યુએશન અહીંયા પણ આપણે
થશે હું એવું સમજુ છું કે ક્યારેક એવું પણ બનશે 100 કરોડનો રાજકોટમાં ફ્લેટ વેચાણ. એટલે કહેવાનો મતલબ છે કે ફ્યુચર ઇઝ ફ્યુચર, ફ્યુચર તો હંમેશા ડેવલપ થવાનું જ છે અને એ જ વિઝન આપણે પણ રાખવાનું છે. એમ આપણા મુખ્યમંત્રી સાહેબે એવું કર્યું કે રાજકોટ સિટીની આજુબાજુના સીમાડાના જે ગામડા હતા એમાંથી ગ્રીન ઝોન ઉઠાવી લીધું. એનું વિઝન એટલું જ હતું કે ભાઈ સિટી જ્યારે ડેવલપ કરું છું તો તમારે વાય નોટ, શું કામ ગ્રીન ઝોન થઈને બાંધી રાખવો જોઈએ? જગ્યા ઓપન કરશો તો લોકો ત્યાં પણ જશે, તો લોકોના બજેટમાં ફિટ થાય એવી વસ્તુ તમે આપી શકશો અને એ રીતે ડેવલપમેન્ટ થશે. ડેવલપમેન્ટ થશે લોકોને ઇઝીલી. આજ આપણા પ્રધાનમંત્રી સાહેબનું સપનું છે કે લોકોને સૌને પોતાનું ઘર મળે, તો એને બૂસ્ટઅપ કરવા માટે થઈને એક આ પગલું સીએમ સાહેબે લીધેલું, તો એને અમે પણ એપ્રિશિએટ કરીએ છીએ. અને અમે અલગ અલગ પ્રોજેક્ટ્સ બધાના પણ બહાર પણ આવતા થયા જામનગર ઉપર, જેમ કે આપણા નવા નવા હમણાં પ્રોજેક્ટ આવ્યા, ક્રિકેટ સ્ટેડિયમ આવ્યું, હમણાં એમ્સની હમણાં વાત થાય છે કે એ આવે છે. તો કહેવાનો મતલબ નહીંતર એવું થતું કે રાજકોટનું એક ફિક્સ વેસ્ટ સાઈડ જ ડેવલપ થાય, કાલાવ રોડ સિવાય બીજું રાજકોટમાં કંઈ હતું જ નહીં એવું એક સમય હતો. એને બદલે હવે એવું થયું કે જામનગર રોડ પણ એ રીતે ડેવલપ થવા માંડ્યો, રૈયાની આજુબાજુના ઘણા પ્રોજેક્ટ્સ ત્યાં પણ થવા માંડ્યા, એ આખો ફલક છે, આખો વિસ્તાર છે ઓપન થયો. મવડી આ બાજુ ગણો તો છેક કાલાવ રોડ થઈને ગોંડલ રોડ સુધીનું આખો પોકેટ છે, જેની અંદર કેટલી બધી સોસાયટી, કેટલા બધા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ, કમર્શિયલ પ્રોજેક્ટ્સ આવ્યા. તો લોકોને બજેટમાં સિટીનું નજીકનું નજીક પણ કહી શકાય અને સારી પ્રોપર્ટીઓ મળવા માંડી. એટલે કેવા મતલબ છે કે આ વસ્તુ તો છે જ, અને એને ધ્યાનમાં રાખીને એ જ વિઝનથી ને આપણા પ્રોપર્ટી એક્સપો પણ કર્યો છે ત્યારે. આ તો મત કે ફ્યુચરનું રાજકોટ કેવું હશે, ચારે તરફ વિકસી રહ્યું છે, પરંતુ જેઓ દાયકાઓથી આ ક્ષેત્ર સાથે સંકળાયા છે, મુકેશભાઈ શેઠ તેમની સાથે વાત કરી. સર સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં. ખાસ કરીને વાત કરીએ કે આવનારા 5 વર્ષનું રાજકોટ તો અહીંયા વાત કરે છે, પરંતુ છેલ્લા 5 દાયકાની વાત કરીએ અને આવનારા 5 દાયકાની વાત કરીએ, કેવું રહેશે રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ, અહીંયા શું નવું જોવા મળ્યું છે? 40-42 વર્ષ પહેલાં હું જ્યારે વ્યવસાયમાં નવો આવ્યો ત્યારે જનરલી 60-100 વારના મકાનો થતા અને 30-40 હજારના બજેટથી માંડી અને 1-1.5 લાખ રૂપિયાના બજેટ સુધીનો આ વેચાણો થતા, આજે કરોડો સુધી વાત પહોંચી છે. અને અમિતભાઈ રાઇટલી કહ્યું કે ભવિષ્યમાં સ્કાય ઇઝ ધ લિમિટ. રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે કે માણસ પોતાની જીવન દરમિયાન, કોઈ પણ સક્સેસફુલ માણસ હોય કે જરૂરિયાતવાળો માણસ હોય, મેક્સિમમમાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ જો કરતો હોય તો પોતે રિયલ એસ્ટેટમાં કરે છે, પોતાના રહેવા માટે અથવા અન્ય કોઈ રીતે. એટલે સ્વાભાવિક રીતે આ બધો ગ્રાફ તો ઊંચો જ જતો જવાનો. એમિનિટીઝ, ફેસિલિટીઝ અને બીજી બધી દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે રાજકોટ છે 21મી સદીમાં ઓલરેડી પ્રવેશી ચૂક્યું છે. રાજકોટના અત્યારના પ્રોજેક્ટ, બંગલો સ્કીમ, આઈરાઈટ ટાવર, સ્કાય સ્ક્રેપર બધા ખૂબ જ સારા બને છે અને લોકો પ્રેમથી ખૂબ જ ખર્ચા કરે છે, ઇન્ટિરિયરમાં પણ એટલો જ ખર્ચો કરે છે અને બને એટલું હાઈટેક પોતાનું રેસિડેન્સ, ફ્લેટ, મકાન, બંગલો બનાવવાની કોશિશ કરે છે. એક બીજો સવાલ કરીશ, માત્ર ઘરના ઘરની વાત નથી, હવે સપનાના ઘરની વાત છે, તો એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ હવે થઈ રહ્યું છે, એક્સ્ટ્રા મકાન પણ લોકો લે છે, એક્સ્ટ્રા વિલા પણ લોકો લે છે, એની ડિમાન્ડ પણ નીકળી છે એવું તમે માનો છો? સેકન્ડ હાઉસનો આજકાલમાં ચલણ છે, છેલ્લા 10-15 વર્ષમાં સેકન્ડ હાઉસમાં રાજકોટના ઘણા, રાજકોટની અંદર ઘણા પ્રોજેક્ટ થયા છે, કાલાવડ રોડ ઉપર, બીજા બધા રોડ ઉપર પણ. અને એક ચોક્કસ મોટો વર્ગ એવો છે કે જે લોકો વીકેન્ડમાં જવા માટે અને પોતાના ગેસ્ટને ટ્રીટ કરવા માટે સેકન્ડ હાઉસ લે છે અને એ બધું ચાલતું હોય છે. સાચી વાત છે. બોમ્બે અને બહારના જે ગુજરાતીઓ છે એમની પહેલી પસંદ રાજકોટ છે રહેવા માટે, એનું કારણ તમે શું માનો છો? રાજકોટની શાંતિ, હજી સુધી ટ્રાફિક કમ્પેરેટિવલી જળવાઈ રહ્યો છે, ઓછા સમયમાં સારી રીતે બધી જગ્યાએ પહોંચી શકાય છે, નીટ એન્ડ ક્લીન સિટી છે, મેડિકલ અને એજ્યુકેશનના ફિલ્ડમાં આગળ છે, ખાસ કરીને લો એન્ડ ઓર્ડરમાં પણ સારું છે. અને રાજકોટનું મીડિયા ઘણું પાવરફુલ છે, કોઈ પણ નાનો બનાવ બને તો એની સ્ટ્રોંગલી મીડિયાની અંદર પબ્લિસિટી મળે છે, એને કારણે લો એન્ડ ઓર્ડર માટે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગવર્મેન્ટ સજાગ રહીએ છે, એના કારણે રાજકોટને પ્રેફરન્સ મળે છે. આરબીએ ક્રેડાઈના જોઈન્ટ સેક્રેટરી અમિતભાઈ રાજા આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. રાજા સાહેબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં. આવનારા 5 વર્ષની વાત કરવામાં આવે તો કયા ક્ષેત્ર ઉપર રિયલ એસ્ટેટનું ફોકસ રહેશે કે આ જગ્યાએ લઈ જાઓ, એજ્યુકેશન, ઘરનું ઘર, વિલા, બંગલોઝ? એકચ્યુઅલી રાજકોટમાં આમ તો જેમ રાજકોટનો વિકાસ થતો જ હશે એવી રીતે બધા જ ક્ષેત્રોનો વિકાસ થવાનો છે. એટલે જેવી રીતે તમે કીધું એવી રીતે ઘરના ઘર પણ જોશે, એની સાથે તમને ઓફિસીસ પણ જોશે, શોપિંગ મોલ્સ પણ જોશે, દુકાનો પણ જોશે, એ બધું વધશે એટલે થોડીક વસ્તી વધશે, એટલે સ્કૂલો પણ જોશે, હોટલ્સ પણ જોશે, ઇન્ડસ્ટ્રીઝ પણ વધશે, એટલે બધા ક્ષેત્રનો વિકાસ રાજકોટમાં આવતા 5 વર્ષમાં પુષ્કળ થવાનો છે એવું મને લાગે છે. સવાલ પૂછવા માંગીશ, અવળો મોટો પ્રોપર્ટી એક્સપો અને શોકેસ કર્યો,
કેટલા બિલ્ડરો જોડાયા છે, કેટલી મહેનત તમને કરવી પડી છે અને અહીંયા કેવો પ્રતિસાદ છે બીજા દિવસે મળી? અમારી આરબીઆઈની ટીમ છેલ્લા 4 મહિનાથી આરબીઆઈ અને ટ્રિપલ આઈડીની ટીમ કોન્સ્ટન્ટ એવરીડે 3-4 કલાક છેલ્લા 15-20 દિવસથી આખો દિવસની ખૂબ મહેનત પછી અમને આ સફળતા મળી છે. અત્યાર સુધીનો પ્રતિસાદ અમારા બિલ્ડર મિત્રો એવું કહે છે કે આમાં ટોટલ 253 સ્ટોલ છે, એમાંથી 100 બિલ્ડરોના સ્ટોલ છે અને 150 મટીરિયલ્સવાળાઓના સ્ટોલ છે. એવું કહે છે કે અત્યારથી જ અમને રિસ્પોન્સ મળવા માંડ્યો. કાલે 3-1 બિલ્ડરોને એવા રિસ્પોન્સ આવ્યા કે અમે 10 ફ્લેટ તો ગઈકાલે ને ગઈકાલે ફર્સ્ટ ડેના જ વેચી નાખ્યા, હજી તો બીજા 3 દિવસ બાકી છે. એટલે એવું લાગે છે ને પ્લસ એક બ્રાન્ડ ઇમેજ તો બહુ બધા જેટલા જેટલા અહીંયા સુલકરી છે ને મોટી મળશે જ. એક બ્રાન્ડ ઇમેજ થઈ રહી છે અને સાથે સાથે વિશ્વાસ પણ વધ્યો છે. દાયકાઓથી આ વ્યવસાય સાથે ક્ષેત્રમાં સંકળાયેલા રશ્મિભાઈ જોડાયા છે. રશ્મિભાઈ, પૂછીશ તમને, પહેલાં મકાન વેચવા જવું કે ફ્લેટ વેચવા જવું કેટલો મુશ્કેલ હતો અને હવે સિનારિયો શું બદલાયો છે? પહેલાં એવું હતું કે મકાન જે લોકો બનાવતા એની સંખ્યા 2-3થી માંડી અને 5 સુધી હતી અને પ્રોજેક્ટ ચાલુ કરી અને કમ્પ્લીટ કરે પછી 12 ખુરશી નાખીને વેચતા હતા. એ 6-12 મહિનામાં વેચાય એટલે બીજા 5 ઉપાડતા હતા. એ ધીમે ધીમે ક્રમશ ચેન્જ થતું ગયું. આ 20-30 વર્ષના દાયકામાં અત્યારને એવું થઈ ગયું કે તમારી જો બ્રાન્ડ નેમ અથવા તો તમારી ઇમેજ બજારની અંદર હોય તો તમે સારો પ્રોજેક્ટ 4-6 મહિનામાં વેચી શકો છો. ખાસ કરીને પહેલાં કાગળ ઉપર મકાન વેચાતા, હવે શોકેશ કરીને વેચાય છે. આ બદલાવને સ્માર્ટનેસ તરફ તમે જુઓ છો કે લોકો સ્માર્ટ બન્યા છે, સાથે બિલ્ડરો પણ સ્માર્ટ બન્યા છે? હા, એમાં લોકોની દાખલા તરીકે પહેલાં કોઈ પેપર તો હતો નહીં. તમારે ફિઝિકલી જે મકાન હતું એ જોઈ અંદર આંટો મારીને પછી લેવાનું હતું. હવે બધું પ્લાનિંગ ઉપર આવી ગયું એટલે તમે સારા સારા પર્સ્પેક્ટિવ સારા બ્રોશર્સ બનાવીને ડિસ્પ્લે કરી શકો છો. અને લોકો એટલા એજ્યુકેટ થઈ ગયા છે કે એ લોકોને પ્લાન ઉપરથી અને એલિવેશન ઉપરથી ખ્યાલ આવે છે કે ભાઈ આ મકાન સારું છે ખરાબ છે અને એ લોકો ડિસાઈડ કરી શકે છે. એટલે આખો કન્સેપ્ટ જ ચેન્જ થઈ ગયો કે જે બનાવીને વેચવાનું હતું એની જગ્યાએ અત્યારના પેપર ઉપર જોઈને વેચવામાં આવે છે. એટલે લોકો અને ડિમાન્ડ આખી અલગ થઈ છે, લોકો માગણી કરતા થયા છે. આપણી સાથે જોડાશે હિતેશભાઈ બગડાઈ. હિતેશભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં. પહેલો સવાલ પૂછીશ, ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે છો, આવનારા 5 વર્ષની અંદર લોકોની ડિમાન્ડ કેવી રહેવાની છે, યુવા લોકોની પસંદગી કેવી રહેવાની છે, એમની સ્માર્ટનેસ શું મકાનમાં ઘરમાં જોવા મળશે? ટ્રેન્ડ હંમેશા દરેક ક્ષેત્રમાં ચેન્જ થતો હોય અને જે યુવા વર્ગ છે એમની હવે પસંદગી તમે જુઓ તો દરેક ફિલ્ડમાં અલગ અલગ છે. તમે જુઓ તો 3-4 જે નવી કંપનીઓ છે ગ્લોબલી, લાઈક ઉબર, ઓલા, એરબીએનબી, એમેઝોન, એટલે એની અસર રિયલ એસ્ટેટમાં પણ છે કે જે નવી જનરેશન આવે તો એનો ટેસ્ટ, એનો કલર કોમ્બિનેશન કે એનો પ્લાનિંગ એને ડેફિનેટલી ડિફરન્ટ ગમતું હોય. જે એક પહેલાં ટ્રેડિશનલ એમ કે 2 BHK કે 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ હોય કે 3 બેડરૂમ હોલ કિચનનું મકાન હોય, આગળ ફળિયું હોય, કમ્પાઉન્ડ હોય, એની બદલે અત્યારે એક જે નવો કન્સેપ્ટ છે એ કોમ્યુનિટી લિવિંગનો છે કે તમારો જે કોમ્પ્લેક્સ હોય એની અંદર બધી ફેસિલિટી હોય, જીમ હોય, ક્લબ હોય, રેસ્ટોરન્ટ હોય, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય કે સ્પોર્ટ્સ માટેની જે સુવિધા હોય. આ એક નવો ટ્રેન્ડ છે. એક પૂછવા માગીશ, બોમ્બેની અંદર હોરિઝોન્ટલ અને વર્ટિકલ આ 2 અલગ અલગ પ્રયોગો થયા છે, ફ્લેટ્સમાં લોકો રહેવા માંડ્યા છે, રાજકોટની અંદર આ ટ્રેન્ડ બદલાશે, શું ફ્લેટને લોકો પસંદ કરશે? બોમ્બેમાં અત્યારે વર્ટિકલ જ એક અત્યારે છે ટ્રેન્ડ, કારણ કે ત્યાં અવેલેબિલિટી ઓફ લેન્ડ એ ખૂબ લિમિટેડ છે. અને રાજકોટમાં પણ હું આપને કહું કે 70-30નો રેશિયો છે કે 70% અત્યારે વર્ટિકલ અને 30% હોરિઝોન્ટલ, એટલે જે મકાન કે ટેનામેન્ટની સ્કીમ હોય એ લોકો પ્રિફર કરે. એમાં 2-3 વસ્તુ છે. એક તો તમારી લાઇફસ્ટાઈલ, એટલે જે સિટીનું જે ઇવોલ્યુશન થતું હોય ત્યારે લોકોને પહેલાં જે નાના ગામમાં રહેતા હોય કે ફળિયાવાળું મકાન હોય, બાજુમાં પાડોશ હોય, નાની શેરી હોય, પણ હવે સિટી મોટું થતાં એક લાઇફસ્ટાઈલમાં ચેન્જ આવે. એટલે મેં કહ્યું એમ કોમ્યુનિટી લિવિંગનો એક કોન્સેપ્ટ માણસમાં અંદર આવે કે એક જ કોમ્પ્લેક્સમાં 200 ફ્લેટ હોય, 150 ફ્લેટ હોય, એ લોકો સાથે રહે, બીજા લોકોની લાઇફસ્ટાઈલ અલગ હોય, ખાવા પીવાની રીત અલગ હોય તો એને એડજસ્ટ કરીને ચાલે અથવા એમાંથી કોઈ નવી વસ્તુ એડોપ્ટ કરે. એટલે એક એ વસ્તુ છે. અને બીજું જે અવેલેબિલિટી ઓફ લેન્ડ અને જે કોસ્ટ,
એ હંમેશા હોરિઝોન્ટલમાં વધારે રહેવાની, એની જગ્યાએ વર્ટિકલમાં એ કોસ્ટ છે એ તમારા બજેટમાં તમે જે તમારું જે ડ્રીમ હોય એ પ્રમાણેનું મકાન લઈ શકો. વાયબી રાણા આપણી સાથે જોડાયા છે, તેમની પાસે પૂછે. સર, ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સવાલ પૂછીશ, લોકો ફ્લેટ પસંદ કરે છે, સાથે સાથે એક સેકન્ડ મકાન, વિલા, બંગલો જે અફોર્ડેબલ લોકો છે એમને પોસાય છે. શું માનો છો આવનારું ફ્યુચર કેવું રહેશે? રાજકોટનું આવનારું ફ્યુચર હવે બહુ જ સારું રહેશે, કારણ કે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા પછી અહીંના વિકાસકામને બહુ તેજ વેગ મળ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ, બીજી જુદી જુદી ટીપી સ્કીમો જે છે એ પણ સ્પીડી સાહેબ મંજૂર કરે છે, એટલે એને રીતે વિકાસને બહુ સારો વેગ મળશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સારું ડેવલપમેન્ટ થશે. લોકોનું એવું છે કે એક પોતાનું ફ્લેટ કે મકાન સિટી એરિયાની અંદર તો હોય, આ ઉપરાંત આઉટસ્કર્ટની અંદર જ્યારે વીકેન્ડ હોમ છે એ રીતે એના કોન્સેપ્ટ પણ બહુ સારા ચાલે છે, એટલે ઓવરઓલ રાજકોટનું માર્કેટ સારું રહેશે. રાજકોટના બિલ્ડર કહ્યું એની કરતાં સવાયું આપવા ટેવાયેલા છે અને સારી ક્વોલિટી, પોતાની ગુડવિલ અને રિલેશન બેઝ ઉપર ધંધો કરે છે, એટલે એ રીતે અમે જાણીએ કે રાજકોટની રિયલ એસ્ટેટ માર્કેટ કાયમ સારી રહેશે, એમાં ક્યારેય કરેક્શન નથી આવ્યું અને કાયમ ગુણવત્તાના ધોરણે બિલ્ડરો આગળ વધ્યા છે. બીજો સવાલ પૂછીશ, બોમ્બેના કે બહારના ગુજરાતીઓ અહીંયા ઇન્વેસ્ટ કરે છે, પહેલાં પ્લોટ લેતા હતા કે મકાન લેતા હતા, હવે વિલા બંગલોમાં કન્વર્ટ થઈ રહ્યા છે. પનવેલ ઉના હાઈવે બહુ વિકસ્યો છે, રાજકોટમાં એવું કયું ક્ષેત્ર છે કે જ્યાં આ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે? રાજકોટમાં પહેલાં એક રોડ હતો જે કાલાવડ રોડ, પણ માનનીય મુખ્યમંત્રી આવ્યા પછી એમને સરાઉન્ડિંગ સિટીનો વિકાસ થાય, એટલે એમ કે જામનગર રોડ પ્લસ કુવાડવા રોડ પ્લસ ગોંડલ રોડ, એટલે આ બે રિંગ રોડ, ત્રીજો રિંગ રોડ પર ડિઝાઇન થઈ ગયો છે, એટલે એને લીધે સરાઉન્ડિંગ વિકાસ થાય, એટલે દરેક સેગમેન્ટમાં જમીનની અવેબિલિટી રહે, જેથી કરીને નાના માણસોને એફોર્ડેબલ હાઉસિંગ પણ મળી રહે અને પુષ્કળ જમાણમાં જમીનની ઇક્વિટી બજારમાં આવે, એટલે ભાવ કંટ્રોલમાં રહે અને એનો ફાયદો સીધો ગ્રાહકને મળે. એટલે હવે રાજકોટનો જામનગર રોડ છે, કલાવ રોડ તો જૂનો હતો જ, પ્લસ ઉપર કુવાડવા રોડ ને એ બધું સરાઉન્ડિંગ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બધી બાજુ. આ બધા આ ગેસ્ટોએ પોતાના પ્રતિભાવ આપ્યા છે. આપણે ફરી એક વખત મુકેશભાઈ શેઠ પાસે જઈએ. સર, ફ્યુચરના રાજકોટની વાત કરીએ, સૌરાષ્ટ્રની, એક શબ્દની અંદર તમે કહેવા માગશો કે કેવું હોવું જોઈએ રાજકોટ, અને સપનાનું રાજકોટ બધા કહે છે તો કેવું હોવું જોઈએ તમારી દ્રષ્ટિએ? એક શબ્દમાં કહું કે બે વાક્યોમાં કહું? બે વાક્યોમાં. સપનાનું રાજકોટ એવું હોવું જોઈએ કે જેમાં ટ્રાફિક સ્મૂધ હોય, એન્વાયરમેન્ટ કમ્પેરેટિવલી ગ્રીન હોય અને બેઝિક જે ફેસિલિટી છે એ દરેક નાગરિકને મળતી હોવી જોઈએ. રાજકોટ સ્માર્ટ સિટી એની મેળે જ થવાનું છે. રાજકોટના નાગરિકોમાં, ઉદ્યોગપતિમાં, બિલ્ડરમાં એ બધામાં એટલું જોશ છે કે એ તો બધું થઈ જ જશે, પણ હું તંત્રને અને ખાસ કરીને કોર્પોરેશન સરકારને એવી વિનંતી કરીશ કે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, ખાસ કરીને રોડની વીથ ઉપર, ભવિષ્યના પાર્કિંગ ઉપર અને વધારે બેઝિક એમ્યુનિટીઝ ઉપર ધ્યાન આપે તો બધાની લાઈફ ખૂબ સરળ રહેશે. થેન્ક યુ. આ જ સવાલ આપણે રશ્મિભાઈને પૂછું. સર, આવનારા 5 વર્ષની અંદર સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યું છે રાજકોટ, તમારી દ્રષ્ટિએ શું સજેશન આપશો તમે તંત્રને, લોકોને? સ્માર્ટ સિટી બને એટલે લોકોની જવાબદારી વર્જે. સૌથી વધારે મોટો પ્રશ્ન છે ને એ ટ્રાફિકનો છે, એટલે જો ટ્રાફિક વસ્તી વધતા જો ટ્રાફિક ખરાબ થયો તો બીજા સિટીની જેમ રાજકોટ પણ ટ્રાફિકવાળું થઈ જશે. એટલે સ્માર્ટ સિટીમાં ખાલી આપણે અત્યારના એક જ વસ્તુ જોવાની છે, ટ્રાફિક. એટલે ટ્રાફિકનો સવાલ છે. આપણે પૂછીએ અમિતભાઈ રાજા સાથે. સર, બધા લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા છે ફ્યુચર રાજકોટને લઈને, તમારી દ્રષ્ટિએ સ્માર્ટ રાજકોટ બનાવવા માટે બે વાક્યની અંદર જો પૂછવામાં આવે તો શું થવું જોઈએ જેથી કરીને રાજકોટનો વિકાસ ઓન ગોઈંગ વધી શકે? અત્યારે તો રાજકોટનો વિકાસ સ્માર્ટ સિટી તરફ જઈ જ રહ્યો છે, પણ રાજકોટ જો બેસ્ટ શહેર અત્યારે છે એનું એક જ કારણ છે ને એ વધારે કન્ટિન્યુ થવું જોઈએ, ક્લીન એન્ડ સેફ સિટી. એટલે મારી દ્રષ્ટિએ જો સેફ્ટી બેસ્ટ હશે, બિઝનેસ એન્વાયરમેન્ટ સેફ્ટી હશે તો બિઝનેસ એન્વાયરમેન્ટ વધશે, અને બિઝનેસ એન્વાયરમેન્ટ વધશે તો રાજકોટ સ્માર્ટ સિટી તરફ ફાસ્ટ મૂવ કરશે. સ્માર્ટ સિટીને લઈને આપણે હિતેશભાઈ પાસે પૂછે. સર, સ્માર્ટ સિટીને લઈને છેલ્લો સવાલ તમને પૂછીશ, શું થવું જોઈએ તંત્ર તરફથી અને બિલ્ડર તરફથી, બંને તરફથી? સ્માર્ટ સિટીની ઘણી વખત વાત થતી હોય ત્યારે ઘણી બધી ઓથોરિટી ઘણા વખતે વાત થઈ, એટલે બધું સ્માર્ટ સિટી એ કોન્સેપ્ટ એડવાન્સ છે, પણ મારી દૃષ્ટિએ સિટી છે સ્માર્ટની બધે લિવેબલ સિટી હોવું જોઈએ. લિવેબલ ઇન ધ સેન્સ કે તમે જે સિટીમાં રહેતા હો ત્યાં તમારું એક કમ્ફર્ટ લેવલ હોય, તમારા વ્યવસાય માટે તમે જતા હો, તમારા બાળકો સ્કૂલમાં જતા હોય,
અથવા તો સાંજે જે તમારી સોશિયલ લાઈફ છે એ એક કમ્ફર્ટેબલ હોય, એટલે સ્માર્ટ સિટીની બદલે એક સિટી લિવેબલ હોય. અને સ્માર્ટ તો ઓફકોર્સ એટલે ટેકનોલોજીનો રિયલ ટાઈમ જે ડેટા છે એને યુઝ કરીને જે ટેકનોલોજીથી તમારી લાઈફ જે લોકો રહેતા હોય એ બેટર થાય, એટલે ટ્રાફિક છે, વોટર સપ્લાય છે, પછી મેડિકલ સર્વિસીસ છે, સિક્યોરિટી છે, એટલે સ્માર્ટ સિટી ડેફિનેટલી આવકારદાયક છે. પણ એનું જે રિયલ ટાઈમ ઇમ્પ્લિમેન્ટેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લિવિંગ અલગ હોવું જોઈએ, સ્માર્ટનેસની સાથે લોકોને ગમે એવું લિવિંગ હોવું જોઈએ. આજની આ ચોપાલને ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ. રાજકોટના પ્રોપર્ટી શોનો આ બીજો દિવસ છે, હજુ ઘણું બાકી છે. ઇન્ડિયા ન્યૂઝ ઉપર જોતા રહો આ કાર્યક્રમ રાજકોટના પ્રોપર્ટી શોને લઈને. મયુર સોની, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.